આપ જોઈ રહ્યા છો ગુજરાત સુપરફાસ્ટ. આપની સાથે હું છું ઝરણા. અમદાવાદમાં ક્ષત્રિય ઠાકોર સેના ઓએસએસ એકતા મંચની બેઠક બાદ બોલ્યા અલ્પેશ ઠાકોર. કહ્યું એલઆરડીનો પરિપત્ર થવો જોઈએ રદ. ઠાકોરે કહ્યું એક વર્ગ પરિપત્રની તરફેણમાં, બીજો વર્ગ વિરોધમાં. પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ઠાકોરે કરી જાહેરાત. બિન અનામત વર્ગની બેઠક અંગે બ્રહ્મસમાજના યજ્ઞેશ દવેએ કર્યો દાવો. કહ્યું આંદોલનનો આવ્યો સુખદ અંત. એલઆરડી પ્રકરણ અંગે સીએમ રૂપાણીનું નિવેદન. કહ્યું સમાજમાં વૈમનસ્ય ન થાય તેવો લેવાયો નિર્ણય. દરેક વર્ગની દીકરીઓ માટે લેવાયો નિર્ણય અને નિર્ણયથી વધુ નોકરીઓ મળી. અનામત વર્ગની ડેપ્યુટી સીએમ સાથે બેઠક પૂર્ણ થઈ. સરકાર સાથેની આ પહેલી બેઠક હતી સમિતિની, જેમાં નૌશાદ સોલંકી, ઋત્વિજ મકવાણા, સદનજી ઠાકોર, અભિજીત બારડ, પૂજાબેન રહ્યા હતા હાજર. અનામત આંદોલન મામલે સરકારે કર્યો દાવ. કહ્યું આંદોલનની પૂર્ણાહુતિ થશે. કોંગ્રેસ રાજકીય રોટલા શેકે છે, જ્યારે કે નિર્ણયમાં હાલ કોઈ સુધારો નહીં થાય. અનામત આંદોલનમાં નવો વળાંક આવ્યો. મહિલાઓની સીટોમાં સરકારે વધારો કરતા હવે યુવાનો થયા નારાજ. સત્યાગ્રહ છાવણી પર હવે યુવાનોએ માંડ્યો મોરચો. એલઆરડીના મામલે સરકારના નિર્ણયને ભાજપે આવકાર્યો. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે સૌને સાથે રાખીને લેવાયો નિર્ણય, દરેક સમાજને ન્યાય મળે તે જ સરકારનું ઉદ્દેશ્ય. તો ભરત પંડ્યાએ સરકારના નિર્ણયને વધાવ્યો. અનામત આંદોલન ઉગ્ર બને તેવા એંધાણની વચ્ચે સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ. અનામત વર્ગની મહિલાઓને એસટી વર્ગનો ટેકો. સરકારે બેઠકો વધારવાની ફોર્મ્યુલા ઘડી, છતાં આંદોલનો યથાવત. એલઆરડી પ્રકરણમાં કોંગ્રેસના સરકાર પર પ્રહાર. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે ભાજપ સંઘ અનામત વિરોધી. તો પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહે કહ્યું કે અનામત એ બંધારણીય હક છે, સરકારની જાહેરાત ફક્ત તૂત. કોંગ્રેસના એમએલએ આનંદ ચૌધરીનું નિવેદન. ઠરાવને લઈને કહ્યું કે ભાજપ મનુવાદી માનસિકતા ધરાવે છે, બેઠકો વધારવાનો નિર્ણય ફક્ત તૂત. એલઆરડી પ્રકરણ અંગે રાજીવ સાતવનું નિવેદન. કહ્યું ભાજપે ખોટી અમલવારી કરી. ભાજપ અનામત પૂર્ણ કરવા માંગે છે, જિલ્લાભરમાં આંદોલન કરવાનું પણ કહ્યું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપી આંદોલન મામલે ચીમકી. કહ્યું સરકાર વલણ સ્પષ્ટ નહીં કરે તો વિરોધ. 24 મે મોટેરા સ્ટેડિયમ પર મળવા જઈશું પીએમ મોદીને, અને જરૂર પડશે તો સ્ટેડિયમનો કરીશું ઘેરાવ. પાસના પૂર્વ કન્વીનર નરેન્દ્ર પટેલનો વીડિયો વાયરલ. બિન અનામત વર્ગ મુદ્દે સરકાર પર પ્રહાર. ભાજપ વરુણ પટેલ સામે કર્યા સવાલો. બિન અનામત સમાજના નેતાઓ સામે સવાલ કરી નેતાઓના કપડાં ફાડી નાખવાની આપી ચીમકી. બિન અનામત વર્ગની સંકલન સમિતિની ઉમિયાધામ મંદિરે બેઠક. આંદોલન મુદ્દે લેવાશે નિર્ણય. બેઠકમાં વિવિધ સંસ્થાના અગ્રણીઓ રહ્યા હાજર. ખોડલધામ બ્રહ્મ સમાજના આગેવાનો હાજર. રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનો હાજર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દમણના વિવેકાનંદ સ્ટેડિયમમાં આયોજિત સભામાં પહોંચ્યા. સભા સ્થળ પર રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત કરાયું. રાષ્ટ્રપતિની સાથે તેમના પત્ની પણ રહ્યા ઉપસ્થિત. નવસારીના ચીખલીમાં આદિવાસી સમાજની રેલી યોજાય તે પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ને રાજ્યપાલનું તેડું. ખોટા આદિવાસી પ્રમાણપત્રો અંગે થશે ચર્ચા. 26 મે વિધાનસભાના ઘેરાવની ચીમકી. બનાસકાંઠામાં ઠાકોર સમાજનું વધુ એક ફરમાન. સમાજની દીકરીઓ તેમજ સ્ત્રીઓને મેળામાં જવા પર પ્રતિબંધ લદાયો. લાખણી સમાજે મીટિંગમાં લીધો નિર્ણય. સામાજિક તેમજ આર્થિક રીતે ટકી રહેવા હેતુસર લીધો નિર્ણય. બનાસકાંઠામાં નવગણજી ઠાકોરે શરૂ કરી ન્યાયયાત્રા. સરકાર ઓબીસી એસસી એસટી સમાજ માટે બનાવેલ કાયદા અને નિર્ણયનો પરિપત્ર રદ નહીં કરે તો આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરશે. હાર્દિક પટેલની મુશ્કેલીમાં થયો વધારો. એસસીએ આગોતરા જામીન અરજી ફગાવી. હાર્દિક પટેલે આગોતરા જામીન અરજી કરી હતી જેને ફગાવાઈ. કચ્છના કંડલા પર ચીનના શંકાસ્પદ જહાજનો મામલો. ડીઆરડીઓની ટીમ કંડલા બંદરે પહોંચી ચીનના જહાજની તપાસ કરશે. જહાજમાં યુદ્ધ સામગ્રીના પાર્ટસ હોવાની શંકા. ચીનનું જહાજ પાકિસ્તાન જતું હતું, જેમાં 22 ક્રૂ મેમ્બર્સનો થાય છે સમાવેશ. સુરત ફાયર વિભાગને આપવામાં આવી નવી 7 ગાડીઓ. 4000 લીટરની ક્ષમતા ધરાવતી આ ફાયર એન્જિનમાં 1 મોનિટરનો સમાવેશ. સુરત ફાયર વિભાગમાં કુલ 72 વાહનો થયા. વ્હીકલ પર મોનિટર હોવાથી કામગીરી વધુ ફાસ્ટ બનશે. અમદાવાદમાં યુએસ રાષ્ટ્રપ્રમુખના આગમન માટે તૈયારી તેજ ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં યુએસથી પહેલું વિમાન એરપોર્ટ પર આવી પહોંચ્યું. અમદાવાદના એરપોર્ટ પર ટ્રમ્પનું લગેજ વિમાન પહોંચ્યું. ટ્રમ્પના સ્વાગતને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન. કહ્યું ટ્રમ્પના સ્વાગત માટે ગુજરાત આતુર. ગુજરાતીઓ માટે આનંદનો પ્રસંગ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે 3 દિવસના ગુજરાત પ્રવાસે. 20 ફેબ્રુઆરીએ આવશે ગુજરાત. ટ્રમ્પની પ્રવાસી તૈયારીઓની કરશે સમીક્ષા.
યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે એરપોર્ટથી ગાંધી આશ્રમ તેમજ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ સુધીના રસ્તા પર આવેલા તમામ બમ્પ દૂર કરાઈ રહ્યા છે. અંદાજે 100 થી વધુ બમ્પ દૂર કરાશે. ટ્રમ્પના કાર્યક્રમને લઈને શિક્ષણ વિભાગના કર્મીઓની રજા કરાઈ રદ. ઘણા અધિકારીઓના ટૂર પ્લાન અટકી પડ્યા. કર્મચારીઓને મૌખિક સૂચના અપાઈ. ટ્રમ્પના આગમન માટે તડામાર તૈયારીના ભાગરૂપે ટ્રમ્પની સુરક્ષા માટે કાર તૈયાર કરાઈ. 24 ફેબ્રુઆરીએ ટ્રમ્પ અમદાવાદ આવશે ત્યારે સુરક્ષા કાફલામાં તૈનાત રહેશે કાર. ભુજમાં સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટમાં કલંકિત ઘટના બાદ સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ બંધ કરાઈ. ટ્રસ્ટની માહિતી છુપાવવા કરાઈ કરતૂત. 2 દિવસ પહેલા જે વેબસાઇટ આસાનીથી ખુલતી હતી તે અચાનક જ બંધ કરતા સર્જાયા અનેક તર્ક વિતર્ક. કચ્છના ભુજમાં સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટમાં છાત્રાઓની શારીરિક તપાસનો મામલો. રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમના ધામમાં. વિદ્યાર્થીનીઓના નિવેદન લેવાનું યથાવત. કચ્છના અધર્બ કાંડમાં 4ની કરાઈ ધરપકડ. આચાર્ય અને સુપરવાઇઝરની ભુજ પોલીસે કરી ધરપકડ તો પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા. કચ્છના ભુજની સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટની કલંકિત ઘટના. મહિલા આયોગે ટ્રસ્ટીઓને કરી ટકોર. છાત્રા સાથે થતા વ્યવહારને બદલવા કહ્યું તો વ્યવહારમાં ફેરબદલ માટે ટ્રસ્ટીએ આપી બાહે ધરી ત્યારે સમગ્ર મામલે હજુ પણ તપાસ યથાવત. મહેસાણાના વિસનગરમાં યોજાઈ આંતરરાષ્ટ્રીય કક્ષાની રેસલિંગ સ્પર્ધા જેમાં હરિયાણા પંજાબ યુપીના રેસલર્સે લીધો ભાગ. રેસલરની પ્રજાપતિએ કર્યું આયોજન. ગોઠવા ગામના 2 ભાઈઓએ મેળવી છે ધ ગ્રેટ ખલી પાસેથી તાલીમ. છોટાઉદેપુરમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના કર્મીઓની સરાહનીય કામગીરી જોવા મળી. 108માં જ પ્રસૂતિ કરવાની જરૂરિયાત જણાતા 108માં જ કરી પ્રસૂતિ. પ્રસૂતિ બાદ મહિલા તેમજ બાળકને હોસ્પિટલ ખસેડાયા. આજથી 20 ફેબ્રુઆરી સુધી સુરતમાં એરમેન માટે ભરતી મેળો. ધોરણ 12 સાયન્સમાં 50% જરૂરી. 2 તબક્કામાં પરીક્ષાનું આયોજન. અંબાજી મંદિરમાં આજથી રોપવે સેવા બંધ. 17 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ગબ્બર રોપવે રહેશે બંધ. 23 ફેબ્રુઆરીથી રોપવે રાબેતા મુજબ ચાલુ થશે. નર સરોવરમાં 131 પ્રજાતિના 3.25 લાખ પક્ષીઓ. 2 વર્ષમાં 1.72 લાખનો થયો વધારો. વર્ષ 2018ની ગણતરીમાં 122 પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આવતા પ્રવાસીઓ માટે ખુશખબર. ભારતનું સૌથી મોટું જંગલ સફારી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. સૌનું આકર્ષણનું કેન્દ્ર બનશે સફારી પાર્ક. સફારી પાર્કમાં જોવા મળશે વિદેશી પશુ પક્ષીઓ. ગુજરાત યુનિવર્સિટીનું 2020-21 માટેનું 298 કરોડનું બજેટ મંજૂર. વિવિધ કાર્યક્રમોનો વાર્ષિક અહેવાલ પણ મંજૂર, જેમાં સૌથી વધુ પરીક્ષા વિભાગનો રેકોર્ડ. ડિજિટલાઇઝ કરવા 50 લાખ મંજૂર. શાહીબાગમાં મંગળવારે 2215 પોસ્ટ માટે જોબ ફેર યોજાશે. બેન્કિંગ ફાઇનાન્સ સેવા સેક્ટર્સની 18 કંપની ઇન્ટરવ્યૂના આધારે કરશે પસંદગી. ઇસરોમાં 182 જગ્યાઓ માટે ભરતી. ધોરણ 10 પાસ માટે તક. ઉમેદવાર 6 માર્ચ સુધીમાં અરજી કરી શકશે. અમદાવાદથી આવતી 8 ફ્લાઇટ્સ પડી મોડી, જેમાં સૌથી વધુ લંડન અમદાવાદ ફ્લાઇટ 2:45 પડી મોડી, જેને કારણે પ્રવાસીઓને હાલાકી. 97 મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ 1માં પ્રવેશ માટે 1754 વિદ્યાર્થીઓનું વેઇટિંગ. 6 વર્ષમાં 32,000 વિદ્યાર્થી ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં ગયા. અરવલ્લીમાં આર્મી જવાન નિવૃત્ત થતા કરાયું સ્વાગત. મોડાસાના ચરણવાડના જવાને 19 વર્ષ આર્મીમાં આપી સેવા. આર્મી જવાનો ઘોડા પર બેસાડીને કરાયું સ્વાગત. દાહોદ એકતા મંચ દ્વારા સીએએના સમર્થનમાં જન સમર્થન રેલી. 250 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નગરજનો રેલીમાં જોડાશે. રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને બીજા મંત્રીઓ રહ્યા હાજર. અમદાવાદમાં લગ્નમાં મહેમાનોને છોડ, કુંડા અને પક્ષીઓના માળા જેવી વસ્તુઓ આપવામાં આવી. અંદાજે 500 જેટલા છોડનું કર્યું વિતરણ. અંબાજીમાં હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજનો ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં સૌ પ્રથમવાર 35 થી 100 વર્ષની ઉંમરના 802 યુગલો જેમને સંતાનો છે તેવા એક જ માંડવે એકસાથે લગ્નગ્રંથિથી જોડાયા. સુરતમાં કતારગામ પોલીસ મથક દ્વારા ઓડિટોરિયમ ખાતે વિદ્યાર્થીઓ માટે કરિયર ગાઈડન્સ કાર્યક્રમ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે તણાવ મુક્ત કેમ રહી શકાય તે માટે આપવામાં આવ્યું માર્ગદર્શન. ગુજરાત મીડિયા ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં મીડિયા જગતના અનેક લોકોએ ભાગ લીધો. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો વચ્ચે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં ફાઉન્ડ્રી ઉદ્યોગ ચલાવતી પર્લ ફાઉન્ડ્રીએ મંદીના સમયનો કર્યો સદુપયોગ. પર્લ ફાઉન્ડ્રીના કામ કરતા 150થી વધુ કારીગરોને વ્યસન મુક્તિ કરાવી, તો કારીગરોએ પણ માલિકના આદેશને સહર્ષ સ્વીકાર્યો. અમરેલીમાં 2 સિંહણના મોત થયા. ધારી ગીર પૂર્વમાં અલગ અલગ મોત થયા. જસાધાર રેન્જમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો.
જ્યારે તુલસીશ્યામ રેન્જમાં કૂવામાંથી મૃતદેહ મળ્યો. રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં દીપડો ઘૂસ્યો. રવિવારે રાત્રે હરણનું કર્યું મારણ. પ્રદ્યુમન પાર્ક પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો અને દીપડાને પકડવા 7 પાંજરા મુકાયા. જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ કરાયો. સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાયું. કલેક્ટર અને ધારાસભ્યો તેમજ ભારતી બાપુ મહંત હરિગીરીજીની ઉપસ્થિતિમાં થયો મેળાનો પ્રારંભ. ભવનાથમાં આજથી શરૂ થયેલા શિવરાત્રીના મેળામાં ઇટાલિયન મહિલા સાધ્વી જોવા મળી. 6 મહિનામાં ઇટાલી અને 6 મહિના ભારતમાં રહેનારી મહિલાએ સાધના તેમજ યોગની વિદ્યા શીખી છે. એમસી બજેટ બેઠકમાં સ્કૂલ બોર્ડની ચર્ચા સમયે હોબાળો થયો. જમાલપુર કોર્પોરેટર શાહનવાઝ શેખને ચર્ચા કરવા કહેવાયું હતું. ભાજપના નેતા સામે ટિપ્પણીથી વિવાદ થતાં વિપક્ષ નેતાએ માફી માંગતા મામલો શાંત થયો. જામનગરના પટેલ કોલોનીની શેરી નંબર 1 વિકાસગૃહ પર 4-લેન માર્ગ બનાવાયો છે, જેની પર ફરીથી ડામરનું પેચવર્ક કરાતા રાજનીતિ ગરમાઈ ગઈ. થોડા સમય પહેલા જ રોડ બનાવાયો અને ફરી પેચવર્ક કરાતા મહાનગરપાલિકા કામગીરી ચર્ચાનું કેન્દ્ર બની. સાબરકાંઠાના વડાલીમાં વ્યાજ ન ભરી શકતા ખેતરમાં યુવાને આત્મહત્યા કર્યા મામલે વડાલીના બજારો સજ્જડ બંધ રહ્યા. સવારના અગ્રણીની પોલીસ વડા સાથે બેઠક યોજાઈ, જેમાં આરોપીના બચાવમાં પોલીસ હોવાનો આરોપ. સાબરકાંઠાના વડાલીમાં ખેડૂતે કરેલી આત્મહત્યા મામલે મોટી સંખ્યામાં લોકોએ કાઢી રેલી. આરોપીને પકડવા માટે લોકોની માંગ, તો ઘટનાના 4 દિવસ બાદ પણ આરોપી ફરાર. રાજકોટના બેરીયાર્ડમાં સ્થાનિકોનો ચક્કાજામ. મચ્છરોના ત્રાસથી લોકો કંટાળ્યા. વેપારી અને ખેડૂતો પણ ચક્કાજામમાં જોડાયા. મોરબીમાં શિયાળુ પાકમાં ગુલાબી ઈયળ આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા. વાતાવરણ અનુકૂળ ન હોવાથી મોરબી, હળવદ, માળિયામિયાણા, ટંકારા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની સ્થિતિ બની દયનીય. સુરતમાં નાગરિક એકતા સમિતિનું ઉપવાસ આંદોલન. મનપા હદ વિસ્તરણ અંતર્ગત કામરેજના વાલક, લસકાણા, ખોલવડ, પાસોદરા, કઠોદરા, અબ્રામા, વેલચા ગામોને મહાનગરપાલિકામાં સમાવવાની કરી માંગ. ભરૂચ નગરસેવા સદનમાં ચોમાસામાં પૂરગ્રસ્તોને અપાયેલ જમવાના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ રચાયું હોવાના આક્ષેપ. સંડોવાયેલા અધિકારીઓ તેમજ પદાધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ. બોટાદના સાળંગપુરની સરકારી સ્કૂલના બાળકો પાસે કરાવાઈ રહી છે સફાઈ. પ્રાથમિક શાળાના બાળકો પાસે સફાઈ કરાવતા લોકોમાં રોષ. નવસારીની વિજલપોર નગરપાલિકામાં થયેલા થપ્પડકાંડ બાદ હવે શરૂ પોસ્ટર વોર. શિવાજી જયંતીની ઉજવણી કરવા શાસ્ત્રપક્ષ અને બાકી નગરસેવકોમાં શરૂ થઈ હરીફાઈ. વિજલપોરના શિવાજી ચોકમાં શિવાજી જયંતીના લાગ્યા પોસ્ટર. સાબરકાંઠાના વડાલીમાં ખેડૂત પિતાની આત્મહત્યા મામલે મૃતકની પત્નીએ સીએમ અને ગૃહ વિભાગ સહિત જિલ્લા પોલીસ વડાને કરી અરજી. આરોપી નહીં પકડાય તો 2 બાળકો અને ગર્ભમાં રહેલા બાળક સાથે આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી. બનાસકાંઠાના વાવના રામપુરામાં માઇનોર કેનાલ ઓવરફ્લો. લાખો લીટર પાણીનો થયો બગાડ. અધિકારીઓની બેદરકારીને કારણે થયો પાણીનો બગાડ. વડોદરાના પાદરા ઠીકરિયા મઠ ગામના સીમમાં આવેલ ગોડાઉનમાંથી ગેરકાયદે કપાસના બિયારણનો જથ્થો ઝડપી પાડ્યો. અલગ અલગ માર્કાવાળા બિયારણના 5,350 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા. સુરતના મહુવા તાલુકાના વસરાઈ ગામે બાવળી ફળિયાના યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી ખેતરમાં ઝાડ પર લટકી કર્યો આપઘાત. આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ. અરવલ્લીમાં સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ. ધનસુરા પોલીસ મથકે ગાજણ ગામના યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. ભાવનગરની મહાનગરપાલિકાની લિફ્ટમાં ફસાયા કોર્પોરેટર. એટલું જ નહીં, કોર્પોરેટર રહીશ કુરેશી સાથે કેટલાક વેપારી પણ ફસાયા. જોકે લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કઢાયા. સુરેન્દ્રનગરમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી. કાર ચાલકે સાયકલ સવારને કચડ્યો તો અકસ્માત થતા કાર ચાલક થઈ ગયો ફરાર. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવો પડ્યો. સુરતના વરાછામાં આરકે નામની કંપનીની ખાનગી બસે સાયકલ સવારને લીધો અડફેટે. સાયકલ સવારના બંને પગોમાં ફ્રેક્ચર. અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર. પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ નથી લીધા કોઈ પગલાં. ભરૂચના વાલિયા નેત્રંગ રોડ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 15 લોકો થયા ઘાયલ. એસટી બસે ટ્રકને મારી હતી ટક્કર. તમામ ઘાયલોને ખસેડવા આવ્યા હોસ્પિટલ. બનાસકાંઠાના ડીસાના વડાવળ ગામે પત્નીને તેના પ્રેમી સાથે જોઈ જતા પતિએ પ્રેમીની કરી હત્યા. પ્રેમી સુરાજી ઠાકોરને માથામાં ખાટલાનો પાયો મારી કરી હત્યા. લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાઈ. ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી. બનાસકાંઠાના પાલનપુરના સરીપણા ગામે પછાત વર્ગ સમાજના લગ્નના વરઘોડા પર થયો પથ્થરમારો. અન્ય સમાજના લોકોએ ઘોડા પર વરઘોડો કાઢતા કર્યો વિરોધ. ઉશ્કેરાયેલા જૂથે પથ્થરમારો કરતા પોલીસ દોડી આવી મામલો થાળે પાડ્યો.
અમદાવાદમાં સરદારનગરમાં એસ્ટેટ બ્રોકરની ઓફિસમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ. અસામાજિક તત્વો ઓળખ છુપાવવા સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા. સરદારનગરના નામચીન બુટલેગરોના માણસોએ કરી તોડફોડ. બે દુકાનોમાં હથિયાર સાથે કરી તોડફોડ.